જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે અહીંયા ડિસ્પ્લે ઉપર આ શબ્દ જોઈને સમજી ગયા હશો કે આજે આપણે શેનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આજનો ટોપિક વેરી 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 મોસ્ટ આઈએમપી ટોપિક છે. વેરી 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 મોસ્ટ આઈએમપી. અને એ કયા કાયદાનો ટોપિક છે? તો કે એ સીઆરપીસી કાયદાનો ટોપિક છે. અને સીઆરપીસી કાયદાનું આમ કહેવાય ને કે હાર્ટ કહી શકો તમે એવો ટોપિક છે. એ છે એફઆઈઆર. આ બધા જ ને ખ્યાલ હોય આના વિશે કે એફઆઈઆર 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 એફઆઈઆર. અને સિરિયલે આવતી હતી એફઆઈઆર, એટલે તો બધાને ખબર જ હોય કે એફઆઈઆર આમ થાય આમ થાય, એફઆઈઆર ફાડીને ફેંકી દીધી. કેટલી વસ્તુ આના વિશે આપણે જાણતા હોઈએ. શું ખરેખર આપણે આના વિશે બધું જાણીએ છીએ? તો કે ના, ખરેખર આપણે આના વિશે બધું જાણતા હોતા નથી. તો આજે આપણે એવી જ માહિતી મેળવવાની છે. ખૂબ સરસ મજાનો ટોપિક અને ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે આ માહિતી આજે મેળવવાની છે. અને એ બધી જ માહિતી છે એફઆઈઆર વિશેની. એફઆઈઆર શું છે, એફઆઈઆર કોણ નોંધાવી શકે, ક્યારે નોંધાવી શકે, કેવા ગુનામાં નોંધાવી શકાય, કેટલા અમુક જ્યારે વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોય, એટલે કે સામસામે ટોળા દ્વારા હિંસા થઈ હોય, ત્યારે એમાંથી કેટલા વ્યક્તિઓ એફઆઈઆર નોંધાવી શકે, આ બધી જ બાબતોની મિત્રો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવી છે. તો શરૂ કરીએ મિત્રો સીઆરપીસી કાયદાનો મહત્વનો એવો ટોપિક એફઆઈઆર. કયો ટોપિક? એફઆઈઆર. કયો કાયદો છે ભાઈ? તો કે સીઆરપીસી 1973 ની કઈ કલમ છે? કલમ 154. સીઆરપીસી 1973 ની કલમ 154 માં આના સંબંધિત જોગવાઈઓ કરવામાં આવેલી છે કે ભાઈ એફઆઈઆર શું છે, કોણ નોંધાવી શકે વગેરે જેવી તમામ બાબતો. તો જોઈએ મિત્રો પહેલાં તો સીઆરપીસીની કલમ 154માં એક્ઝેક્ટલી અંદર શું લખ્યું છે. આપણને તો એફઆઈઆર જ ખબર છે, આપણને એટલી જ ખબર છે કે એફઆઈઆર એટલે સીઆરપીસી કલમ 154. પણ એ એફઆઈઆર સીઆરપીસી કલમ 154 એ કલમની અંદર શું લખ્યું છે એના વિશેની તો આપણને માહિતી હોવી જોઈએ ને. તો જુઓ, સીઆરપીસી કલમ 154 પોલીસ અધિકારના કેસોમાં ખબર. આવું ટાઇટલ સીઆરપીસી કાયદાની બુકોમાં લખેલું છે, પોલીસ અધિકારના કેસોમાં ખબર, અથવા તો પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર. કોઈ પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો બને અને એની પોલીસને જે જાણ કરવામાં આવે એની વાત કલમ 154માં કરી છે. તો એને જ આપણે શેના નામથી ઓળખીએ છીએ? તો કે એને જ આપણે કયા નામથી ઓળખીએ છીએ ભાઈ? તો કે એને જ આપણે એફઆઈઆર નામથી ઓળખીએ છીએ. ક્લિયર? પહેલાં તો ટાઇટલ સમજાણું કે સીઆરપીસી કલમ 154 શું કહે છે, પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર. હવે તો શું છે ભાઈ આ એફઆઈઆર છે શું, એના વિશેની તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે ભાઈ આપણે જે ટોપિક ભણવો છે એ એક્ઝેક્ટલી છે શું. પહેલાં તો કે સૌ પ્રથમ એફઆઈઆરનું પૂરું નામ મસ્ત રીતે નિરાતે સમજવું છે. તો કે એફઆઈઆરનું પૂરું નામ, એફઆઈઆરનું પૂરું નામ, તો કે ભાઈ એફઆઈઆરનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એને બીજા કયા નામથી ઓળખવામાં આવશે, અથવા પ્રથમ માહિતી અહેવાલ. પ્રથમ માહિતી અહેવાલ, ગુનો બન્યા બાબતે જે પ્રથમ માહિતી આપવા માટે જઈએ એ પ્રથમ માહિતી અહેવાલ એટલે શું? તો કે એફઆઈઆર. અથવા તો એને હજી એક નામથી ઓળખવામાં આવશે, પ્રથમ દર્શનીય અહેવાલ. પ્રથમ દર્શનીય અહેવાલ, પ્રથમ દર્શનીય અહેવાલ. તો કે એફઆઈઆર શબ્દનું પૂરું નામ,
तो के शब्दनु पूरु नाम छे फर्स्ट इन्फॉर्मेशन रिपोर्ट, फर्स्ट इन्फॉर्मेशन रिपोर्ट, अथवा तो एने प्रथम माहिती अहेवाल तरीके ओळखवामां आवे छे, अथवा तो एने प्रथम दर्शनीय अहेवाल तरीके ओळखवामां आवे छे। पहला नाम क्लियर बधाने, फर्स्ट इन्फॉर्मेशन रिपोर्ट क्या दाखल करवामां आवशे। जो मस्त तबक्का पाड़ी पाड़ी ने एटले ज समझावुं छुं के तमे बधी ज बाबत ने छूटी पाड़ी शको, एटले ज तबक्का पाड़ी पाड़ी ने समझावुं छुं, बराबर छे। तो क्या नोंधावी शकाय, पहला तो ई क्यों, एफआईआर छे शुं एनी वात करीए थोड़ी। तो के एफआईआर एटले शुं, एटले के कोई गुनो बने छे मित्रों, कोई पण होई शके। जो एफआईआर मात्र कॉग्निजेबल गुना में थाय, ये बात तो साची है, पण तमने क्या खबर है कि एफआईआर कॉग्निजेबल गुना में थाय। आपणे भणीए शुं सीआरपीसी कलम 2D में आपणे एक व्याख्या भणीए छीए कि फरियाद अने एनएस तफावत में भणीए छीए एफआईआर। तो कि फरियाद ए हमेशा कोर्ट में थाय, ज्यारे एफआईआर ए पोलीस स्टेशन में थाय। फरियाद ए कॉग्निजेबल अने नॉन कॉग्निजेबल बंने प्रकारना गुनाओं में थाय, જ્યારે એફઆઈઆર, તો કે એફઆઈઆર ફક્ત કોગ્નિઝેબલ પ્રકારના ગુનાઓમાં જ થાય। તો કે ભાઈ આ કોગ્નિઝેબલ ગુનાઓમાં થાય, પણ ગુનો બન્યો છે એ વ્યક્તિને ક્યાં ખબર છે કે એફઆઈઆર ફક્ત કોગ્નિઝેબલ ગુનામાં જ થાય। એને તો એવું જ છે કે ભાઈ ગુનો થયો આપણી સાથે, એટલે આપણે હવે ફરિયાદ કરવી છે, ક્યાં જવાનું છે, પોલીસ સ્ટેશને। આપણે મેજોરિટી દરેક વ્યક્તિને એ જ વસ્તુ સામ બોલતા સાંભળ્યા હોય કે ગુનો કર્યો છે, એણે મારું ખરાબ કર્યું છે, તો મારે હવે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જવું છે। બાકી ખરેખર રિયલમાં પોલીસ સ્ટેશને થાય એને ફરિયાદ કહેવાતી જ નથી, એને શું કહેવાય, એને એફઆઈઆર કહેવામાં આવે છે, એને એફઆઈઆર કહેવામાં આવે છે। તો આ એફઆઈઆરની જોગવાઈ સીઆરપીસી કલમ 154માં છે। પહેલા તો ફરિયાદ અને એફઆઈઆર વચ્ચે ક્લિયર થયો ભેદ, આ ફરિયાદ નથી, આ એફઆઈઆર છે, આ પ્રથમ માહિતી અહેવાલ છે, આ પ્રથમ દર્શનીય અહેવાલ છે, આ ફરિયાદ નથી, આ એફઆઈઆર છે। ક્લિયર આટલી બાબતો। પછી તો કે પૂરું નામ જોયું, હવે કોઈ ગુનો બને, કોઈ ગુનો બને છે, એ ગુનો બન્યા પછી વ્યક્તિ પોલીસ સ્ટેશને જાય છે, ક્યાં જાય છે ભાઈ, વ્યક્તિ એને નજીક પડતું હોય એ પોલીસ સ્ટેશનમાં જાય છે। કોઈ ગુનો બને પછી વ્યક્તિ એને નજીક પડતું હોય એ પોલીસ સ્ટેશનમાં જાય છે, અને એ વ્યક્તિ એ નજીક પડતા પોલીસ સ્ટેશને જાય છે, અને એની સાથે જે સમગ્ર ઘટના બની છે એ ઘટનાનું વિવરણ પોલીસને શું કરશે, લખાવશે। એટલે ત્યાં પોલીસ સ્ટેશન ઓફિસર હશે અથવા તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી હશે, બંને એક, તો કે પીએસઓ હોય, સામાન્ય રીતે પીએસઓ, પોલીસ સ્ટેશન ઓફિસર, પીએસઓ હેડ કોન્સ્ટેબલથી ઉપરના, તો એ વ્યક્તિ શું કરશે, આ જે ગુનાની જાણ કરવા માટે આવ્યો છે એ વ્યક્તિને પહેલાં સાંભળશે, અને સાંભળીને પછી એની જે માહિતી એણે લખાવી છે એની એક ચોપડામાં નોંધ કરશે, એની ચોપડામાં નોંધ કરશે। હવે એ જે માહિતી લખાવે છે એનો સંપૂર્ણ સારાંશ છે એ ચોપડામાં નોંધ કરી, હવે એને ચોપડામાં નોંધ કરી અને પછી આખી નોંધ છે એ લખાવવા આવનાર વ્યક્તિને, એટલે કે જેની સાથે ગુનો બન્યો છે એ વ્યક્તિને વાંચી સંભળાવશે કે ભાઈ જો તમે આવું આવું લખાવ્યું, એટલે પેલો વ્યક્તિ કહેશે હા સાહેબ ઓકે મેં આવું આવું લખાવ્યું છે। પછી તો કે એ પોલીસ સ્ટેશન ઓફિસર છે એ એફઆઈઆર લખાવવા આવનારને કહેશે, જો પહેલાં એફઆઈઆરનું કહું છું પછી સમજાવું છું, કે પહેલાં તો એ તપાસ કરે કોગ્નિઝેબલ કે નોન કોગ્નિઝેબલ, તો એને કહેશે કે તમે છે એ આમાં હવે સહી કરો, તમે જે લખાણ કર્યું છે એમાં તમે હવે સહી કરો, એટલે પેલો વ્યક્તિ શું કરશે, સહી કરી દેશે। પણ હવે સપોઝ એ વ્યક્તિ જો સહી કરવાની ના પાડે તો, કે નહીં ઓ ભાઈ હું સહી નહીં કરું, તો એને કઈ કલમ પ્રમાણે સજા થાય, એફઆઈઆર લખાવવા આવનાર વ્યક્તિને સજા થઈ જાય, આમાં તો ગયા હોય એફઆઈઆર કરવા અને પોતાના ઉપર એફઆઈઆર ફડાવવાનો વારો આવે, હે ને, તો કે આવું પણ બની શકે, તો એને કઈ કલમ હેઠળ સજા થાય એ તમે કમેન્ટ બોક્સમાં લખશો। તો સૌપ્રથમ શું બન્યું કે ભાઈ કોઈ ગુનો બન્યો, ગુનો બન્યો એટલે એ જેની સાથે ગુનો બન્યો છે એ વ્યક્તિ પોલીસ સ્ટેશને ગયો, એ વ્યક્તિ પોલીસ સ્ટેશને ગયો એટલે એણે ત્યાં પોલીસને આખી જે સમગ્ર ઘટના બની હતી એનું વિસ્તૃત વિવરણ કર્યું, એટલે એ પોલીસ અધિકારી જે હતા એણે શું કર્યું, પોતે રાખવાના ચોપડામાં એણે નોંધ કરી, નોંધ કરી પહેલાં માહિતીનું અવલોકન કરશે કે ભાઈ આ જે વ્યક્તિએ માહિતી આપણને જણાવી છે એ માહિતી કેવા પ્રકારની છે, એ માહિતી કેવા પ્રકારની છે। પછી તો કે એને એવું લાગે કે ભાઈ માહિતી છે કોગ્નિઝેબલ ગુનાની છે,
તો પહેલાંથી ખબર હોય જો કોગ્નિઝેબલ ગુનો એટલે શું અને નોન કોગ્નિઝેબલ ગુનો એટલે શું. તો કે ભાઈ કોગ્નિઝેબલ ગુનાની વ્યાખ્યા સીઆરપીસી કલમ 2C માં આપવામાં આવેલી છે. જ્યારે નોન કોગ્નિઝેબલ ગુનાની વ્યાખ્યા, તો કે નોન કોગ્નિઝેબલ ગુનાની વ્યાખ્યા સીઆરપીસી કલમ 2L માં આપવામાં આવી છે. કઈ કલમમાં આપી છે ભાઈ? સીઆરપીસી કલમ 2L માં નોન કોગ્નિઝેબલ ગુનાની વ્યાખ્યા આપી. તો કોગ્નિઝેબલ ગુનો એટલે કેવો ગુનો? તો કે પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો, પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો. અને નોન કોગ્નિઝેબલ ગુનો એટલે કેવો ગુનો? તો કે પોલીસ અધિકાર ક્ષેત્ર બહારનો ગુનો. નોન કોગ્નિઝેબલ ગુનો એટલે પોલીસ અધિકાર ક્ષેત્ર બહારનો ગુનો. તો કોગ્નિઝેબલ ગુનો એટલે, તો કે જે ગુનામાં પોલીસ અધિકારી કોઈ વ્યક્તિની વગર વોરંટે ધરપકડ કરી શકે, એની ધરપકડ કરવા માટે વોરંટની જરૂર નથી, એવા ગુના એટલે કેવા? કોગ્નિઝેબલ ગુના, ગંભીર પ્રકારના ગુના. ક્લિયર? પછી નોન કોગ્નિઝેબલ ગુનો, તો કે નોન કોગ્નિઝેબલ ગુનો એટલે પોલીસ અધિકાર ક્ષેત્ર બહારનો ગુનો. અને નોન કોગ્નિઝેબલ ગુના એટલે એવા ગુના કે જે ગુનાઓમાં કોઈ પોલીસ અધિકારી છે એ કોઈ વ્યક્તિની, આરોપીની વગર વોરંટે ધરપકડ કરી શકતા નથી. તફાવત ક્લિયર? પહેલાં તો બંને વચ્ચે કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ. સીઆરપીસીની પહેલી અનુસૂચિ છે ને, એમાં આ કોષ્ટક આપેલું છે કે કયો ગુનો છે કોગ્નિઝેબલ છે, કયો ગુનો નોન કોગ્નિઝેબલ છે. એટલે પોલીસ અધિકારીને કોઈ વ્યક્તિ છે એની ગુનાની માહિતી નોંધાવવા આવ્યો, એટલે પોલીસ સ્ટેશન આવીને જાણ કરી, એટલે પોલીસ અધિકારી જે હાજર હશે ત્યાં, એ વ્યક્તિ શું કરશે? પહેલાં સમગ્ર વાત સાંભળશે, સાંભળી અને પછી નક્કી કરશે કે ભાઈ આ ભાઈએ જે બાબત જણાવી છે એ કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ, એટલે કે આની સાથે જે ગુનો થયો એ કોગ્નિઝેબલ ગુનો છે કે નોન કોગ્નિઝેબલ. જો કોગ્નિઝેબલ ગુનો હશે તો એ વ્યક્તિ એની શું કરશે? FIR કરશે. જો કોગ્નિઝેબલ ગુનો હશે તો એ વ્યક્તિ એનું શું કરશે? FIR દાખલ કરશે. અને એ કઈ કલમ પ્રમાણે? કલમ 154 પ્રમાણે FIR દાખલ કરશે. પણ નોન કોગ્નિઝેબલ ગુનો નીકળ્યો તો? તો નોન કોગ્નિઝેબલ ગુનો નીકળે ભાઈ ત્યારે ફક્ત NC રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે, NC રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે. આની જોગવાઈ CRPC કલમ 155માં કરેલી છે. હવે નોન કોગ્નિઝેબલ ગુનામાં, તો કે પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગી વગર તપાસ કરી શકતી નથી. જ્યારે કોગ્નિઝેબલ ગુનામાં, તો કે પોલીસને તપાસ કરવા માટે મેજિસ્ટ્રેટની મંજૂરીની જરૂર નથી. જો કોગ્નિઝેબલ ગુનો હશે તો જ FIR દાખલ થશે. તો પહેલાં શું થયું? વ્યક્તિ છે એ લખાવવા માટે આવ્યો, પોલીસ અધિકારીએ સાંભળ્યું, સાંભળ્યા પછી નક્કી કર્યું કે ભાઈ કોગ્નિઝેબલ ગુનો છે, હવે આની FIRની આપણે નોંધ કરવી જોઈશે. એટલે એ પોલીસ અધિકારીએ FIRની નોંધ કરી. તો આ જે લખાણ લખ્યું એ રાજ્ય સરકારે નિર્દિષ્ટ કર્યો હોય એવા નમૂનામાં પોલીસ અધિકારી જે લખાણ લખે છે, ગુનાની નોંધ કરે છે, એ નોંધને શું કહેવાય મિત્રો? FIR કહેવાય, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય. પહેલાં તો FIR ક્લિયર બધાને? મસ્ત રીતે ક્લિયર થઈ ગયું FIR. પછી આગળ એના તબક્કા જોઈએ, તો કે આ જે FIR થઈ છે એ કેવા ગુનામાં થાય? તો કે FIR માત્ર કોગ્નિઝેબલ ગુનામાં જ થાય. FIR માત્ર કોગ્નિઝેબલ ગુનામાં જ થાય. FIR માત્ર કોગ્નિઝેબલ ગુનામાં જ થાય, નોન કોગ્નિઝેબલ ગુનામાં થતી નથી. FIR પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવે છે. FIR પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવે છે. પછી, તો કે ગુનો બન્યા બાદ કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને માહિતી આપે, કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને ગુના સંબંધી માહિતી આપે ત્યારે પોલીસ અધિકારી માહિતીનું અવલોકન કરીને, માહિતીનું
અવલોકન કરીને નક્કી કરશે કે ગુનો કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ, ગુનો કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ, ગુનો કોગ્નિઝેબલ. હવે જો ગુનો કોગ્નિઝેબલ હોય તો શું થાય? એફઆઈઆર દાખલ થાય, અને નોન કોગ્નિઝેબલ હોય તો શું થાય? એનસી રજિસ્ટરમાં નોંધ થઈ જાય. ક્લિયર આટલી બાબત? હવે આ આપણે એફઆઈઆર વિશે જોયું, પછી તો કે આજે એફઆઈઆરની વાત 154માં કરી છે, એ એફઆઈઆર વિશે તો તમને માહિતી મળી ગઈ કે આને એફઆઈઆર કહેવાય. બસ આપણે એ કન્સેપ્ટ ક્લિયર કરવો છે, બરાબર છે? આપણે મસ્ત રીતે કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે એના થોડાક ફેક્ચ્યુઅલ ડેટા જોઈ લઈએ. તો કે એફઆઈઆર છે એ કોણ નોંધાવી શકે? આ એક પ્રશ્ન બને. સાચી વાત છે ભાઈ. તો કે એફઆઈઆર કોણ નોંધાવી શકે? એફઆઈઆર કોણ નોંધાવી શકે? ભોગ બનનાર અથવા તેના કાયદેસરના વારસદાર, તેના કાયદેસરના વારસદાર અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ, અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર નોંધાવી શકે, અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર નોંધાવી શકે. આટલું ક્લિયર? ભોગ બનનાર અથવા તેના કાયદેસરના વારસદાર અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ છે એ એફઆઈઆર નોંધાવી શકે. પછી આગળ વાત કરીએ મિત્રો, તો કે એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય? પાછો એક નવો પ્રશ્ન બને કે એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય? એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય? તો કે ગુનો બન્યા પછી કોઈ પણ સમયે એફઆઈઆર નોંધાવી શકાય. એફઆઈઆર નોંધાવી શકાય. હવે ગુનો બની જાય પછી કોઈ પણ સમયે તમે એફઆઈઆર નોંધાવી શકો છો. આના માટે કોઈ સમય મર્યાદા આપેલી નથી કે એફઆઈઆર થયાના 5મા દિવસે નોંધાવી, ગુનો બન્યાના 5મા દિવસે નોંધાવવું, 10મા દિવસે, 15મા દિવસે, મહિને, કોઈ પણ સમયે એફઆઈઆર નોંધાવી શકાય. એની કોઈ સમય મર્યાદા નથી. ત્યારબાદ તો કે હજી એક પ્રશ્ન થાય કે એફઆઈઆર કઈ રીતે નોંધાવવી? એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય? એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય? તો કે એફઆઈઆર પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને નોંધાવી શકાય. એફઆઈઆર પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને નોંધાવી શકાય. ટેલિફોનથી નોંધાવી શકાય? તો કે ના ભાઈ, ટેલિફોનથી ન નોંધાવી શકાય. શા માટે? તો કે એફઆઈઆર નોંધાવવા રૂબરૂ જ જવું પડે, અને રૂબરૂ એટલા માટે કે એફઆઈઆર નોંધા પછી આપણે આગળ વાત કરી હતી કે એફઆઈઆર નોંધાયા બાદ એને વાંચી સંભળાવશે, અને પછી એ નોંધાવનારે એટલે કે જે વ્યક્તિ ફરિયાદ એફઆઈઆર દાખલ કરાવવા માટે આવ્યો છે એ વ્યક્તિએ એફઆઈઆરમાં નીચે સહી કરવાની રહેશે. તો એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય? તો કે રૂબરૂ જ નોંધાવી શકાય. તો કે શું ટેલિફોનથી નોંધાવી શકાય? ટેલિફોનથી નોંધાવી શકાય? તો કે ના, ટેલિફોનથી નોંધાવી શકાતી નથી.
બરોબર છે, અન્ય કોઈ પણ રીતે? તો કે નહીં ભાઈ, કોઈ રીતે નોંધાવી ન શકાય. ફક્ત કેમ નોંધાવી શકાય? તો કે ફક્ત ત્યાં રૂબરૂ જઈને જ નોંધાવી શકાય. હા, ટેલિફોનથી જે થાય એ એફઆઈઆર ન ગણાય, એને શું ગણાય? અરજી ગણાય છે. એ અરજી તમે ટેલિફોનથી, તારથી, ફેક્સથી, ટપાલથી કરી શકો, પણ એફઆઈઆર એ બહુ મહત્વનું રેકર્ડ છે, એટલે એને તમારે રૂબરૂ નોંધાવવા માટે જવું પડશે. તો પહેલાં શું વાત કરી ભાઈ? તો કે એફઆઈઆરની નામની વાત કરી. એફઆઈઆર કોણ નોંધાવી શકે? તો કે ભોગ બનનાર અથવા એના કાયદેસરના વારસદાર અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ નોંધાવી શકે. ત્યારબાદ તો કે એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય? તો કે ગુનો બન્યા પછી કોઈ પણ સમયે નોંધાવી શકાય, એના માટેની કોઈ ફિક્સ સમય મર્યાદા નથી. ત્યારબાદ તો કે એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય? એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય? તો કે એફઆઈઆર પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને નોંધાવી શકાય. પણ અહીંયા સમજો કે વર્ષ 2013માં થયેલા સુધારા મુજબ જો કોઈ મહિલા પીડિત હોય, એટલે ભોગ બનનાર હોય કોઈ મહિલા હોય, અને તેની સાથે 326A પ્રમાણેનો એસિડ એટેકનો, 356 જાતીય સતામણી છેડતીના ગુના, સ્ટોકિંગ પીછો કરવો, વોયરિઝમ એના ગુના, 354 અને તેની પેટાકલમ 376 અને તેની પેટાકલમ 376 અને તેની પેટાકલમ હેઠળનો ગુનો બન્યો હોય, તો સામાન્ય રીતે લખ્યું છે, ફરજિયાત નથી, પણ આવો સુધારો 2013માં થયો છે. સામાન્ય રીતે મહિલા પોલીસ અધિકારીએ એફઆઈઆર નોંધવી. શું કરવું ભાઈ? મહિલા પોલીસ અધિકારીએ એફઆઈઆર નોંધવી. તો એફઆઈઆર છે આ રીતે નોંધાઈ શકાય છે. પછી તો કે એફઆઈઆરની કોપી એફઆઈઆરની એક કોપી ફરિયાદીને વિનામૂલ્યે આપવી. એટલે કે એફઆઈઆરની કોપી છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, વિનામૂલ્યે આપવામાં આવશે, આરોપીને મળતી નથી. 154 પ્રમાણે ફક્ત એફઆઈઆરની કોપી કોને મળશે? ફરિયાદીને જ મળશે. ક્લિયર? હવે જો કોઈ મહિલા અશક્ત હોય તો એની ફરિયાદ કઈ રીતે નોંધવી, એની એફઆઈઆર કઈ રીતે કરાવવી? તો કે જો કોઈ અશક્ત મહિલા હોય, કારણ કે આ કલમો સંબંધિત જ્યારે ગુનાઓ બને, 326, 376 એની પેટા કલમ, ત્યારે કદાચ એને ઈજાઓ પણ થઈ શકે, એટલે મહિલા અશક્ત પણ હોઈ શકે. તો કે જો કોઈ અશક્ત મહિલા હોય તો તે જણાવે, એટલે કે એ મહિલા જણાવે તેવા સ્થળે એફઆઈઆર નોંધવા માટે જવું અને તેના નિવેદનની વિડીયોગ્રાફી કરવી. જરૂર હોય તો દુભાષિયાને પણ સાથે રાખવા. તો આ એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય ને એની બાબત છે. તો કે કઈ રીતે? તો કે રૂબરૂ નોંધાવી શકાય, પોલીસ સ્ટેશનમાં જઈને નોંધાવી શકાય. પછી તો ટેલિફોનથી નોંધાવી શકાય? તો કે ના ભાઈ, ટેલિફોનથી નોંધાવી શકાતી નથી. ટેલિફોનથી શું થાય? એ અરજી થાય અને એને અરજી ગણવામાં આવશે.
પછી તો વર્ષ 2013 માં તેલ સુધારો મુજબ જો કોઈ મહિલા પીડિત હોય અને એની સાથે 326, 356, 376 અને એની પેટા કલમો હેઠળનો કોઈ ગુનો બન્યો હોય તો સામાન્ય રીતે ફરિયાદ એફઆઈઆર કોણે નોંધવાની? તો કે મહિલા પોલીસ અધિકારીએ નોંધવાની. એફઆઈઆરની એક કોપી છે એ ફરિયાદીને, એટલે કે એફઆઈઆર નોંધાવવા આવનારને વિનામૂલ્યે આપવાની. કેમ આપવાની? વિનામૂલ્યે આપવાની. કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જો કોઈ અશક્ત મહિલા હોય તો તે જણાવે તેવા સ્થળે એફઆઈઆર નોંધવા માટે જવું અને તેના નિવેદનની વિડીયોગ્રાફી કરવી. જરૂર પડે તો દુભાષિયાને પણ સાથે રાખવા. તો આ બાબત હતી એફઆઈઆરની. તો કે એફઆઈઆરનો એટલો ડેટા છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. હજી આગળ બહુ બધું છે, પણ આ તો એફઆઈઆર શબ્દનો આટલો ડેટા છે મિત્રો, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકીનો ડેટા છે હમણાં આવે જ છે આગળ, એની કોઈ ચિંતા નથી. હવે બીજું કે જો કોઈ પોલીસ અધિકારી એફઆઈઆર નોંધવાની ના પાડે તો તેને કઈ કલમ હેઠળ શિક્ષા થશે? તમે એફઆઈઆર નોંધાવવા માટે ગયા અને કોઈ પોલીસ અધિકારીએ તમારી એફઆઈઆર નોંધવાની ના પાડી તો એને સજા કઈ કલમ હેઠળ થાય? તો કઈ કલમ આવશે ભાઈ? કઈ કલમ આવશે ઇન્ડિયન પિનલ કોડની કલમ 217. હવે આપણે તમને પ્રશ્ન પૂછો તો કે જો ફરિયાદી છે એ એફઆઈઆરમાં સહી કરવાની ના પાડે, તો તેને કઈ કલમ હેઠળ શિક્ષા થશે. હવે તમારી ફરિયાદ પોલીસ લેવાની ના પડે એને આઈપીસી 217 લાગે, પણ તમે તમને કોપી એફઆઈઆર જે નમૂના જે તમારું નિવેદન છે એ વાંચી સંભળાવે અને તમને પછી સહી કરવાનું કે, અને તમે સહી ન કરો તો તમને કઈ કલમ લાગે? બોલો કઈ કલમ લાગશે ભાઈ? જો તમે સહી ન કરો તો તમને કઈ કલમ લાગે? કલમ 180 લાગુ પડશે. હવે તમે એફઆઈઆરની કોપી ફાડી નાખી તો કઈ કલમ લાગે? કોમેન્ટમાં જવાબ આપશો. ક્લિયર મિત્રો? ઓકે, તો એફઆઈઆર વિશે આટલો પ્રાથમિક ખ્યાલ આવી ગયો બધા લોકોને. ઓકે ડન. આગળ હજી વાત કરવી છે ઝીરો નંબરની ફરિયાદ. ઝીરો ફરિયાદ એટલે શું? ઝીરો એફઆઈઆર એટલે શું? હવે આપણે શું કર્યું કે એફઆઈઆરની ચર્ચા કરી. તો કે એફઆઈઆર છે એ ગુનો બન્યા પછી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે. સામાન્ય રીતે જે વિસ્તારમાં ગુનો બન્યો હોય એ વિસ્તારમાં એફઆઈઆર નોંધવામાં આવતી હોય. પરંતુ મિત્રો, ઘણા ગંભીર ગુનાઓ એવા હોય છે કે જેમાં જો ઝડપથી પુરાવા એકત્ર કરવામાં ન આવે તો પુરાવાનો નાશ થઈ શકે એવી સંભાવનાઓ હોય, અથવા તો નાશ કરવામાં આવે એવી સંભાવનાઓ હોય, અથવા તો આરોપી તે સ્થળેથી ભાગી જાય તેમ હોય, આવા ગુનામાં એફઆઈઆર છે એ ગુનો બન્યાના પોલીસ સ્ટેશનમાં, એટલે કે જે વિસ્તારમાં ગુનો બન્યો છે એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવવા માટે ન જતાં જે નજીકનું પોલીસ સ્ટેશન હોય એ પોલીસ સ્ટેશને નોંધાવી દઈએ, તો પોલીસે એ ચોક્કસ નંબરના બદલે એક ઝીરો નંબર આપીને ફરિયાદની નોંધ કરશે, એફઆઈઆરની નોંધ કરશે, એને ઝીરો નંબરની ફરિયાદ ગણવામાં આવશે, ઝીરો એફઆઈઆર ગણવામાં આવશે. આજે નિર્ભયા કાંડ થયો ને એ પછી આ જોગવાઈઓ વધુ સરળ અને વધુ કડક બનાવેલી છે. બરાબર છે? તો ઝીરો એફઆઈઆર એટલે શું? તો કે સામાન્ય રીતે મિત્રો, કોઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરને ચોક્કસ ક્રમ આપીને નોંધવામાં આવે, ચોક્કસ ક્રમ આપીને નોંધવામાં
આવે. ભારતના તમામે તમામ પોલીસ સ્ટેશનમાં આ રીતની વ્યવસ્થા હશે. ધારો કે મિત્રો, ફક્ત ઉદાહરણ આપું છું, અત્યારે તો એફઆઈઆરનો આખો સિરીઝ નંબર હોય છે, પણ ફક્ત ઉદાહરણ આપું છું તો કે ભાઈ, તળાજા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક બસો ગુનાઓ બન્યા. એમાંથી 190 ગુનાઓમાં એફઆઈઆર દાખલ થઈ. તો પહેલી એફઆઈઆર દાખલ થઈ એને એક નંબર આપવામાં આવશે, બીજીને બે નંબર, ત્રીજીને ત્રણ નંબર, એમ 190 નંબરની જે એફઆઈઆર હશે એને 190મો નંબર આપવામાં આવશે. હવે તો કે એવું જ કોઈ બીજું પોલીસ સ્ટેશન હોય, સપોઝ સિહોર પોલીસ સ્ટેશન. હવે સિહોર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક 400 ગુનાઓ બન્યા, તો એને પણ અહીંયા એક નંબર, બે નંબર, ત્રણ નંબર, અને સપોઝ એમાં 227 એફઆઈઆર નોંધાણી, તો છેલ્લી એફઆઈઆરને કયો નંબર આપશે? 227મો નંબર આપશે. તો આવો એક ચોક્કસ નંબર આપીને નોંધવામાં આવતી હોય છે. પરંતુ મિત્રો, જ્યારે કોઈ ગુના ગંભીર હોય અને એમાં આપણે આગળ વાત કરીએ એમ કે પુરાવાનો નાશ થવાની સંભાવના અથવા તો કરવાની સંભાવના હોય, આરોપી ભાગી જાય તેમ હોય, અથવા ભોગબંધનની તાત્કાલિક મેડિકલ સારવાર શરૂ કરવાની જરૂર હોય, એવા સમયે ગુનો બન્યાના વિસ્તારનું જે પોલીસ સ્ટેશન હોય એ વિસ્તારમાં ફરિયાદ નોંધાવા જવાથી સમયનો વ્યય થાય એમ હોય, ત્યારે એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન નોંધાવતા નજીકનું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં એફઆઈઆર નોંધાવવામાં આવે, અને ત્યારે એ એફઆઈઆરને આવો કોઈ ચોક્કસ ક્રમ આપીને નોંધવામાં આવતી નથી, પરંતુ એક 0 નંબર આપીને નોંધવામાં આવે છે. કયો નંબર આપીને નોંધવામાં આવશે? 0 નંબર આપીને નોંધવામાં આવશે. તો આવી ફરિયાદને 0 એફઆઈઆર તરીકે ઓળખવામાં આવશે. હજી એક ઉદાહરણથી સમજી લો, ફંડા ક્લિયર જ કરવો છે. એફઆઈઆર ઊંઘમાંથી જગાડીને પૂછે તો આપણા વિદ્યાર્થીને આવડવું જોઈએ. એફઆઈઆર વિશે કોઈ પણને પૂછે તો આપણા વિદ્યાર્થીને આવડવું જોઈએ, બરાબર છે? હા, વિડીયોને શેર કરવાની જવાબદારી તમારી છે, બરાબર છે? એમાં હું કાંઈ ન કરી શકું, કારણ કે હું તમને આ ભણાવું છું, તમારે એ ફરજ બનશે, બરાબર છે? તમે બધા બહુ સમજદાર છો. તો કે ધારો કે કોઈ એક સ્ત્રીનું અમદાવાદથી અપહરણ કરવામાં આવ્યું. કોઈ એક સ્ત્રીનું શું કર્યું ભાઈ? આ આપણું ઉદાહરણ છે ભાઈ ફક્ત, એટલે અહીંયા હું બધું નહીં લખું. કોઈ એ નામની સ્ત્રીનું અમદાવાદથી શું કરવામાં આવ્યું? અપહરણ કરવામાં આવ્યું. અમદાવાદ અપહરણનો ગુનો ક્યાં બન્યો? અમદાવાદ બન્યો. તો ખરેખર ફરિયાદ ક્યાં થવી જોઈએ? અમદાવાદ થવી જોઈએ. અમદાવાદથી એને પછી ક્યાં લઈ જવામાં આવી? રાજકોટ લઈ જવામાં આવી, અને રાજકોટમાં જઈને આ જ મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો. આ જ મહિલા પર બળાત્કારનો ગુનો કરવામાં આવ્યો. તો અપહરણની ફરિયાદ ક્યાં થશે? અમદાવાદ થશે. રાજકોટમાં કઈ ફરિયાદ થશે? તો કે બળાત્કારની ફરિયાદ થશે, કારણ કે ફરિયાદ એફઆઈઆરનો નિયમ શું છે? તો કે જે વિસ્તારમાં ગુનો બન્યો હોય એ પોલીસ સ્ટેશનમાં જવાનું. અહીંયા ગુનો અમદાવાદમાં બન્યો અપહરણ, તો ક્યાં ફરિયાદ કરવા જવાનું? અમદાવાદ. બળાત્કાર રાજકોટ, તો કે ત્યાં રાજકોટ ફરિયાદ કરવા માટે જવાનું. પરંતુ મિત્રો, આવો ગંભીર ગુનો છે અને અહીંયા ભોગ બનનારની તાત્કાલિક સારવાર શરૂ કરાવવાની જરૂર છે, અથવા આરોપી ભાગી જાય તેમ છે, અથવા આરોપીઓ દ્વારા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવશે, એટલા માટે આ અપહરણની ફરિયાદ કરવા માટે, કઈ ફરિયાદ કરવા માટે? આ અપહરણની ફરિયાદ કરવા માટે અમદાવાદ જવાને બદલે અપહરણની ફરિયાદ પણ અહીંયા રાજકોટમાં જ નોંધી દેવામાં આવે. તો ઝડપથી પુરાવા એકત્ર કરી શકાય? તો કે હા, કરી શકાય. પછી ભોગ બનનારની સારવાર કરી શકાય? તો કે હા, કરી શકાય. તો અપહરણ અને બળાત્કાર અહીંયા બંને ગુનાની ફરિયાદ ક્યાં નોંધાઈ જાય? રાજકોટમાં. પણ આ રાજકોટ પોલીસે એ એફઆઈઆરને કોઈ ચોક્કસ ક્રમ નહીં આપે, પણ 0 નંબર આપીને નોંધશે, અને ખાલી એફઆઈઆર નોંધશે એટલે તપાસ શરૂ થઈ જાય, અને પછીનો જે અહેવાલ બાકી હશે એ બધો રિપોર્ટ અમદાવાદ પોલીસને મોકલશે, અને આગળની વધુ તપાસ હશે એ કોણ કરશે? અમદાવાદ પોલીસ કરશે. તો આને મિત્રો શું કહેવાય? 0 એફઆઈઆર કહેવાય. ક્લિયર? ક્લિયર મિત્રો? સરસ, શાબાશ. હવે જોવો છે, આપણે એફઆઈઆર વિશેની તમામ બાબતો જોઈ, અહીંયા એટલું બધું ભણ્યા, ઉદાહરણ સાથે ભણ્યા, સરળ ભાષામાં ભણ્યા. હવે જોવું છે કે એફઆઈઆરનો નિકાલ કઈ રીતે થાય. આજે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, તો એ એફઆઈઆરનો નિકાલ કઈ રીતે થાય ભાઈ? એફઆઈઆરનો અંત કઈ રીતે આવે? એફઆઈઆર થઈ ગઈ, ફાઇલ તૈયાર થઈ ગઈ, એ રિપોર્ટ થઈ ગયો, રાજ્ય સરકારે નમૂનો કીધો, એ નમૂનામાં થઈ ગયું, તો એનો નિકાલ કઈ રીતે થશે? તો કે
એક તો ચાર્જશીટ કરીને એનો નિકાલ થાય, એટલે કે એફઆઈઆર થઈ ત્યાંથી લઈને ચાર્જશીટ કરવામાં આવે. તો ચાર્જશીટ કોને કહેવાય? તો કે આની જોગવાઈ કલમ 173માં કરવામાં આવી. કઈ કલમમાં કરવામાં આવી? સીઆરપીસી કલમ 173માં. તો કે ચાર્જશીટ એટલે શું? તો કે ગુનો બન્યાની તપાસ જે પોલીસ કરે છે, જેટલા પુરાવા એકત્ર કરે છે, જેટલા સાક્ષીઓના નિવેદનો લે છે, જેટલા નિષ્ણાંતોના અભિપ્રાયો લે, ડૉક્ટરના રિપોર્ટ જોડે, આ તમામ બાબતો એક ફાઇલ બનાવશે. અને એ ફાઇલ કોની સમક્ષ મૂકવામાં આવશે? મેજિસ્ટ્રેટની સમક્ષ. તો એને શું કહેવાય? ચાર્જશીટ કહેવાય. એટલે કે ગુનો બન્યાથી લઈને એટલે કે એફઆઈઆર નોંધાયાથી લઈને જેટલી પણ તપાસની કાર્યવાહી કરવામાં આવે, એ તમામ કાર્યવાહીનો તપાસ પૂરી થઈએ મેજિસ્ટ્રેટને કરવામાં આવતો અંતિમ રિપોર્ટ. એટલે કે પોલીસ અધિકારી છે, આરોપીની આખી જન્મકુંડળી કાઢે અને જન્મકુંડળીને એક ફાઇલમાં બંધ કરે અને છેલ્લે મેજિસ્ટ્રેટને આપે. આ છેલ્લો રિપોર્ટ છે, એને શું કહેવાય? એને ચાર્જશીટ કહેવાય. ક્યાં જોગવાઈ કરી? સીઆરપીસી કલમ 153માં જોગવાઈ કરી. ક્લિયર? પછી તો કે એક તો ચાર્જશીટથી એફઆઈઆરનો નિકાલ થાય, તો શું ચાર્જશીટ ન થાય? તો કારણ કે ચાર્જશીટ ક્યારે થાય? જો આરોપીને પુરાવાને બધું મળ્યું હોય તો જ ચાર્જશીટ ફાઇલ થાય ને. કારણ કે આરોપીને ચાર્જશીટ સાથે જ તે કોર્ટમાં રજૂ કરવામાં આવે. હવે અહીંયા આરોપી ન મળતો હોય, પુરાવા ન મળતો, ચાર્જશીટ કઈ રીતે પોલીસ ફાઇલ કરે? અને હા, પોલીસ કેટલા દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરે? તો કે 90 દિવસ અને 60 દિવસ. 10 વર્ષથી વધુના ગુના 90 દિવસ અને 10 વર્ષથી ઓછા ગુના 60 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે. પણ મિત્રો, આ સમયગાળો પોલીસને તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ ફાઇલ કરવાનો છે. આ ચાર્જશીટ પોલીસ જો સમય મર્યાદામાં ફાઇલ ન કરે તો બિનજામીનપાત્ર ગુનો હોય તો એવા ગુનામાં પણ આરોપીને જામીન મળી જાય. જામીનપાત્ર ગુનામાં તો જામીન મળે જ છે, બિનજામીનપાત્ર ગુનામાં જામીન નથી મળતા. પણ જો પોલીસ આ સમય મર્યાદાની અંદર ચાર્જશીટ ફાઇલ ન કરે તો આરોપીને બિનજામીનપાત્ર ગુનામાં પણ જામીન મળી જાય. તો આ જે જામીન મળે એને કેવા જામીન કહેવાય? કમેન્ટમાં જવાબ આપશો, કેવા જામીન કહેવાય. હવે એક તો ચાર્જશીટથી એફઆઈઆરનો નિકાલ થાય, ત્યારબાદ તો કે વર્ગ એ સમરી ભરવામાં આવે. શું કરવામાં આવે? વર્ગ એ સમરી ભરવામાં આવે. તો કે એ સમરી ક્યારે ભરવામાં આવે? તો કે મિત્રો, એફઆઈઆરમાં જણાવેલા પુરાવા મળી આવે. એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણેના આરોપના પુરાવા મળી આવે. પરંતુ આરોપી ન મળી આવે ત્યારે વર્ગ એ સમરી ભરવામાં આવશે. હવે પુરાવા મળ્યા છે પણ આરોપી મળતો નથી, ત્યારે કઈ સમરી ભરાય મિત્રો? તો કે ત્યારે વર્ગ એ સમરી ભરવામાં આવશે. અને અહીંયા હવે આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો તમને, કે જ્યારે સમય મર્યાદામાં પોલીસ ચાર્જશીટ ફાઇલ નથી કરતી, તમે બધાએ જવાબ લખી નાખ્યો હશે. તો હવે હું તમને જવાબ આપું કે અહીંયા સમય મર્યાદામાં પોલીસ ચાર્જશીટ ફાઇલ ન કરે તો જે બિનજામીની ગુનામાં પણ આરોપીને જામીન આપવામાં આવે એને કેવા બેલ કહેવાય? એને ડિફોલ્ટ બેલ કહેવાય. અને જ્યારે આવા બેલ થાય ત્યારે તપાસ કરનાર અધિકારી છે એના પર પણ ઇન્કવાયરી બેસાડવામાં આવતી હોય છે. ક્લિયર? હવે વર્ગીય સમરી. પહેલાં ચાર્જશીટ એટલે પુરાવા મળ્યા, આરોપી મળ્યો, બધું મળ્યું એટલે ચાર્જશીટ થાય, છેલ્લો રિપોર્ટ એટલે પૂરું, પછી પોલીસનું કામ પૂરું, પછી કોર્ટ એનું કામ કરશે. પછી તો એ વર્ગીય સમરી કેમ ભરવામાં આવે? બીજી રીતે કઈ રીતે નિકાલ થાય? તો વર્ગીય સમરી ભરીને, એટલે કે પુરાવા મળ્યા પણ આરોપી મળ્યો નહીં, ત્યારે કઈ સમરી ભરવામાં આવે?
वर्ग ए समरी भरवामां आवशे। क्लियर? त्यारबाद तो के वर्ग बी समरी, तो के बी समरी क्यारे भरवामां आवे भाई, तो के जारे खोटी फरियाद होय, जारे खोटी फरियाद होय એટલે કે ફરિયાદમાં જણાવ્યા મુજબના, ફરિયાદમાં જણાવ્યા મુજબના પુરાવા ન મળી આવે, ન મળી આવે ત્યારે વર્ગ સી સમરી ભરવામાં આવશે, ત્યારે વર્ગ સી સમરી ભરવામાં આવશે। પહેલા શું થાય ભાઈ, ચાર્જશીટ થાય, ચાર્જશીટ પછી તો કે વર્ગ એ સમરી, પુરાવા મળી આવે આરોપી ન મળે તો એ સમરી, પુરાવા ન મળી આવે ખોટી ફરિયાદ હોય ત્યારે બી સમરી। અને હવે જોઈએ મિત્રો આની જ પેટા વર્ગ બી સમરી વિથ પ્રોસિક્યુશન, તો આ રીતે પણ ચાર્જશીટનો નિકાલ, સોરી એફઆઈઆરનો નિકાલ થશે। તો કે વર્ગ બી સમરી વિથ પ્રોસિક્યુશન ક્યારે ભરવામાં આવે, તો કે જ્યારે કોઈ વ્યક્તિને હેરાન કરવાના ઈરાદે, કોઈ વ્યક્તિને હેરાન કરવાના ઈરાદે એફઆઈઆર કરાવવામાં આવી હોય અથવા કરવામાં આવી હોય ત્યારે ફરિયાદીને સજા કરવી, ત્યારે ફરિયાદીને સજા કરવી એવો રિપોર્ટ, ફરિયાદીને સજા કરવી તેવો રિપોર્ટ, એટલે બી સમરી વિથ પ્રોસિક્યુશન। હવે તમે કોઈને હેરાન કરવા માટે એફઆઈઆર કરાવડાવી દીધી, પોલીસ સ્ટેશને જઈને માહિતી આપી, અને પોલીસે તમારી માહિતીની નોંધ કરી લીધી, પણ પુરાવા ન મળ્યા, અને પછી પોલીસને જાણવા મળ્યું કે તમે કોઈલા જે એફઆઈઆર જેના વિરુદ્ધ કરાવી છે એને હેરાન કરવા માટે કરી હતી, દ્વેષ રાખીને કરી હતી, તો એફઆઈઆર સોરી પોલીસે એ વર્ગ બી સમરી વિથ પ્રોસિક્યુશન ભરશે, વર્ગ બી સમરી વિથ પ્રોસિક્યુશન ભરશે, અને એમાં એવો રિપોર્ટ કરશે કે આને દ્વેષપૂર્વક ફરિયાદ કરી છે, પહેલાંને હેરાન કરવા ફરિયાદ કરી છે, તો હવે આ ફરિયાદીને સજા કરો। તો એફઆઈઆર લખાવતા ટાઈમે સજા થઈ જાય। જ્યારે એ સમરી ક્યારે ભરવામાં આવે, તો કે પુરાવા મળે પણ જાનૈયો સોરી વરરાજો ન મળે, જાનૈયા તો હોય જ તેને ભાઈ, વરરાજો ન મળે, વરરાજો એટલે કોણ, આરોપી, વરરાજો ન મળે તો વરરાજા વગર કાંઈ થાય નહીં, ત્યારે એ સમરી ભરવામાં આવે। બી સમરી ખોટી ફરિયાદ હોય ત્યારે, ફરિયાદમાં જણાવેલા પુરાવા ન મળે ત્યારે, અને બી સમરી વિથ પ્રોસિક્યુશન તો કે કોઈ વ્યક્તિને હેરાન કરવાને ઈરાદે દ્વેષપૂર્વક રીતે ફરિયાદ કરવામાં આવે ત્યારે ફરિયાદીને શિક્ષા કરવી એવો રિપોર્ટ જે કરવામાં આવશે એને બી સમરી વિથ પ્રોસિક્યુશન કહેવાય। વર્ગ સી સમરી, તો કે વર્ગ સી સમરી ક્યારે ભરાય ભાઈ, તો કે જ્યારે હકીકતના ભૂલના કારણે, હકીકતની ભૂલના કારણે ફરિયાદ કરવામાં આવી હોય, હકીકતની ભૂલના કારણે ફરિયાદ કરવામાં આવી હોય ત્યારે વર્ગ સી સમરી ભરવામાં આવશે, ત્યારે વર્ગ સી સમરી ભરવામાં આવે છે। હવે તમારા ઘરેથી કંઈક ઘરેણા છે, તમારા જ ઘરના કોઈ સભ્યએ કંઈક બીજે મેકી દીધા, અથવા તો તમારી જ ગાડી તમારો જ મિત્ર તમને પૂછ્યા વગર ક્યાંક લઈને વયો ગયો, હવે તમે ગોતતા થઈ ગયા ભાઈ ગાડી ક્યાં ગઈ, ઘરમાં ઘરેણા નથી, આ બધું ગયું ક્યાં, પણ એ તમારા જ કોઈ અંગત વ્યક્તિએ મેક્યા એની તમને ખબર નથી, અને તમે દોડાદોડ જઈને પોલીસ સ્ટેશને લખાવ્યા, કારણ કે ઘરેણાનો ભાવ એટલો બધો છે, એટલે સીધી વાત છે કે આપણે સીધા પોલીસ પાસે જ જઈએ। હવે તમે પોલીસ સ્ટેશને ગયા, એફઆઈઆર લખાવી, અને પેલો મિત્ર તમને મળ્યો અથવા તો પેલો તમારો જે સ્નેહીજન છે જેણે ઘરેણા બીજે મૂક્યા હતા તમને કીધા વગર, એ આવીને એમ કે ભાઈ પેલા ઘરેણા છે મેં સલામત જગ્યાએ મૂકી દીધા, એટલે તમે કહો કે આ લે લે આ તો લોચો થઈ ગયો, હું તો એફઆઈઆર કરાઈ આવ્યો, હવે પેલા લોકો ગોતતા હશે, એટલે પછી તમે પાછા જાઓ છો અને કહો છો કે ભાઈ સાહેબ અમારે ખરેખર ભૂલ થઈ ગઈ હતી, મને ખબર નહોતી કે આ જ વ્યક્તિએ છે એને સલામત જગ્યાએ મૂક્યા હતા, નહીંતર હું ફરિયાદ ન કરેત, તો આવી જ્યારે બાબત બને ત્યારે વર્ગ સી સમરી ભરવામાં આવે કે ભાઈ હકીકતની ભૂલના કારણે ફરિયાદ થઈ ગઈ હતી, આમાં કોઈ આરોપી નથી, કોઈ ચોરી થઈ નથી, કોઈ ગુનો થયો નથી, અને એ સમરી ભરે ત્યારે તો કે પુરાવા મળે પણ આરોપી ન મળે, ને હવે ભવિષ્યમાં ક્યાંક આરોપી મળ્યો તો, ભવિષ્યમાં ક્યાંક આરોપી મળ્યો તો, તો શું કેસ રી ઓપન કરી દેવાનું, આરોપી મળે એટલે કેસ રી ઓપન કરીને પછી પાછી ચાર્જશીટ ફાઇલ કરી દેવાની। ઓકે, ક્લિયર, ડન છે। ચલો આગળ વાત કરીએ એબેટેડ સમરી,
एबेटेड समरी क्यारे भराय? तो के तपास के इंसाफी कार्यवाही दरमियान, तपास के इंसाफी कार्यवाही दरमियान आरोपीनु मृत्यु थई जाय, आरोपीनु मृत्यु थई जाय त्यारे करवामां आवतो रिपोर्ट, त्यारे करवामां आवती आवतो रिपोर्ट। हवे तपास के इंसाफी कार्यवाही चालू छे, न्यायिक कार्यवाही चालू छे, एवं आरोपीनु मृत्यु थई गयुं तो कोई ने सजा थती नथी, कारण के एनी सजा एना छोकरा नु आपी शकाय, एनो दंड एना छोकरा पासेथी वसूल करी शकाय, पण एनी जेलनी जे सजा छे ए एना छोकराने आपी शकाय नहीं। त्यारे कई समरी भरवामां आवशे भाई? तो के त्यारे एबेटेड समरी भरवामां आवशे। कई समरी भराशे? एबेटेड समरी भरवामां आवशे। क्लियर? पछी तो के एनसी समरी। हवे कोग्निजेबल अने नॉन कोग्निजेबल गुना बन्या। हवे ज्यारे कोई व्यक्ति छे ए पोलीस स्टेशने गुनो बन्यानी माहिती आपवा माटे आवे, एटले पोलीस अधिकारी छे ए माहितीनुं अवलोकन करशे अने पछी नक्की करशे के माहितीमां कोग्निजेबल आरोपो छे के नॉन कोग्निजेबल। जो कोग्निजेबल हशे तो एफआईआर दाखल करी देशे, अने नॉन कोग्निजेबल गुनो हशे त्यारे शुं करशे? एनसी समरी भरवामां आवशे। ત્યારે એનસી સમરી ભરવામાં આવે છે, અને એનસી સમરી ભરે એટલે મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવે, પછી જો મેજિસ્ટ્રેટ કે હવે તમે તપાસ કરો તો પોલીસ તપાસ કરે, અન્યથા પોલીસ તપાસ કરી શકતી નથી। ક્લિયર? ત્યારે એનસી સમરી ભરાય। હવે મિત્રો જવાબ આપજો કે જ્યારે કોઈ બે કે બેથી વધુ ગુના બન્યા હોય ત્યારે એમાંનો એક ગુનો કોગ્નિઝેબલ હોય અને બાકીના બધા નોન કોગ્નિઝેબલ હોય ત્યારે આ જે સમગ્ર ઘટના જે બની છે એને કેવો ગુનો ગણવામાં આવશે? તો તેને કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવશે। કેવો ગુનો ગણાશે ભાઈ? કોગ્નિઝેબલ ગુનો ગણાશે। ક્લિયર? અને છેલ્લી સમરી છે રિફ્યુઝ સમરી। તો આ બધી રીતે એફઆઈઆરનો નિકાલ થાય, કારણ કે ગટર કરો તો એના પાણીનો નિકાલ થવો જોઈએ, એમાં એફઆઈઆર દાખલ કરાવો તો એનો નિકાલ થવો જોઈએ, તો આ બધી રીતોએ એફઆઈઆરનો નિકાલ થાય। આપણને એક જ ખબર હોય ચાર્જશીટ થઈ જાય એટલે એફઆઈઆર પૂરી, ના ભાઈ એવું નથી હોતું। જો આ બધું જ ડીપમાં સમજાવ્યું છે, આ ક્યાંય નહીં મળ્યું હોય એટલો મને વિશ્વાસ છે, બરોબર છે? અને મેં આપ્યું છે બહુ સરળ ભાષામાં એટલે તમે આને સમજી શક્યા હશો એવું લાગે, તો વિડીયોને બીજી વાર જોજો, તમારા મિત્રોને મોકલવાનું ખાસ ભૂલતા નહીં। તો રિફ્યુઝ સમરી ભરવામાં આવે તો કે જ્યારે નજીવી કે ન ઓળખી શકાય તેવી સાવ નજીવી રકમનું નુકસાન થયું, ન ઓળખી શકાય એવી રકમ ન હોય પણ ન ઓળખી શકાય એવી વસ્તુ હોય ને એનું નુકસાન થયું હોય, તો એવી રકમનું નુકસાન હોય, એવી રકમનું નુકસાન હોય ત્યારે પોલીસ રિપોર્ટ કરશે કે આ તપાસ કરવાથી, આ તપાસ કરવાથી સરકારી નાણાંનો વ્યય થશે, એટલે આ તપાસ કરવી યોગ્ય નથી, એવો રિપોર્ટ જ્યારે મેજિસ્ટ્રેટને કરવામાં આવે તો એને રિફ્યુઝ સમરી કહેવાય। કઈ સમરી કહેવાય? રિફ્યુઝ સમરી કહેવાય। ટૂંકમાં નાનું કે ન ઓળખી શકાય એવી વસ્તુની રકમનું કંઈ નુકસાન થયું હોય, એવી નજીવી રકમનું નુકસાન થયું હોય ત્યારે પોલીસ એવું કહે છે કે આ તપાસ કરવાથી છે એ સમય અને સરકારી નાણાંનો દુર્વ્યય થશે, તો હવે આમાં તપાસ આગળ ચલાવવી યોગ્ય નથી, ત્યારે જે સમરી પોલીસ ભરે એને રિફ્યુઝ સમરી કહેવાય। ક્લિયર મિત્રો? તો આ આપણે વાત કરી દોસ્તો એફઆઈઆર વિશેની તમામ બાબતોની।
आशा राखू छू मित्रों के तमने लोकोने संपूर्ण एफआईआर नो कंसेप्ट क्लियर थयो हशे। एफआईआर नो एक पण मुद्दो मित्रों में छोड्यो नथी। छेले एनसी गुनानी वाते कही के एनसी गुनो नॉन कोग्निजेबल गुनो बन्यो होय त्यारे कलम 155 हेठळ मेजिस्ट्रेट ने रिपोर्ट थई जाय अने पछी ए जो योग्य लागे तो पोलीस अधिकारी ने हुकम करशे नत्र एनी जाते तपास करावशे तो एनी वात छे। क्लियर मित्रों? પણ એફઆઈઆર કોગ્નિઝેબલ ગુનામાં થાય એના સંબંધિત તમામ જોગવાઈઓ છે મિત્રો આપણે આજના લેક્ચરમાં ક્લિયર કરી। આશા રાખું છું કે આપ લોકોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય અને એટલું ડીપમાં તમે સમજાવો મિત્રો તો ગમે જ, જો વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોની લિંક છે એને તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને એ લોકોને પણ અમારા આવા વિડીયોનો લાભ મળે, એ લોકોને પણ આમાંથી કંઈક નોલેજ મળે। અને સાથે સાથે મિત્રો યુવા કરિયર એકેડમી ભાવનગરની જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો જેથી કરીને આવી જે લેક્ચર હોય એની પીડીએફ અમે તમને એમાં મોકલી શકીએ। અને યુવા કરિયર એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સાથે બેલ આઇકન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયો આવનારા જે નવા વિડીયો છે એની નોટિફિકેશન તમને અગાઉથી મળી રહે। ક્લિયર મિત્રો? મળીએ નેક્સ્ટ ટાઈમ। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।